અમદાવાદમાં 15 બસમાંથી હવા કાઢવામાં આવી છે, ચકાજામ કરી દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. અમદાવાદમાં BRTS ની બસ સેવા બંધ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, BRTS ના રૂટ અમદાવાદમાં બંધ કરવામાં આવ્યા છે, બસોની હવા પણ કાઢી નાખવામાં આવી હતી, વિરોધ પ્રદર્શનના પગલે હાલ શું માહોલ છે? જણાવી દઉં તો હાલ જે સારંગપુર ખાતે છે તે તમામ જે દલિતો છે તે એકતા થઈ ચૂક્યા છે અને વિરોધનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજે બીજી તારીખે ભારત બંધનું એલાન આપ્યું હતું અને તેને લઈ અને આજે વિરોધ કરવા માટે પહોંચી ચૂક્યા છે. હું તમને કેટલાક જે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે જે સારંગપુર વિસ્તાર છે, જ્યાં આંબેડકરનું સ્ટેચ્યુ છે, ત્યાં મોટી સંખ્યામાં દલિતો છે તે ઉપસ્થિત રહી ચૂક્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું કે આ જે મુખ્ય સર્કલ કહેવાય છે, એક રસ્તો છે તે કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે, એક રસ્તો છે તે લાલ દરવાજા તરફ જઈ રહ્યો છે, બીજો રસ્તો જે છે એ અજીત મિલ તરફ એટલે કે ગોમતીપુર તરફ જઈ રહ્યો છે. તો એક રસ્તો જે વાત કરવામાં આવે તો જે એસટી એટલે કે ગીતા મંદિર તરફ જઈ રહ્યો છે અને આ વિસ્તાર છે તે સતત ભીડભાડ વાળો વિસ્તાર હોય છે. પરંતુ ક્યાંક ક્યાંક વિરોધના કારણે તમામ જે રસ્તા છે તે સુનસાન જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોમાં હું તમને બતાવી રહ્યો છું કે જે એસટી તરફનો જે જતો રસ્તો છે તે સુનસાન છે, ક્યાંક ક્યાંક જે લાલ દરવાજા તરફ જઈ રહેલો રસ્તો છે તે સુનસાન છે અને ક્યાંક ક્યાંક જે આ એસટી એટલે કે રેલવે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે તે સુનસાન છે. અને જે દલિતો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં પોસ્ટર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને મહત્વની વાત એ છે કે જે મહત્વના રૂટ એટલે કે જે આ સારંગપુર તરફ આવતા જે તમામ જે એસટીના રૂટો છે, ક્યાંક ક્યાંક BRTS ના રૂટો છે, આ તમામ જે રૂટો છે તે બંધ કરી દેવામાં આવે છે. વાહનનો જે વાહન વ્યવહાર જે સતત વ્યસ્ત વાહન વ્યવહાર છે અને ક્યાંક ક્યાંક જે અહીંયા નજીકમાં માર્કેટ પણ આવેલું છે અને માર્કેટના કારણે જે ક્લોથ માર્કેટ પણ મોટું અહીંયા આવેલું છે અને તેના કારણે જે ભીડભાડ રહેતી હોય છે. પરંતુ તમામ જે આ જે દ્રશ્યો જોતા આ જે વિરોધ જે વ્યક્ત થઈ રહ્યો છે અને તેને લઈને સમગ્ર જે બજાર છે, માર્કેટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ પણ મોટી સંખ્યામાં ઉતરી ચૂકી છે. અને મહત્વની વાત એ છે કે તમામ જે લોકો છે જે આ વિસ્તારમાં જે ફરી અને તમામ જે રસ્તા છે તે બ્લોક કરી રહ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ જે લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવે છે. અને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેનો વિરોધમાં આજે જે ભારત બંધનું એલાન છે તેને સમર્થન આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તમામ દલિતો છે તે આ તમામ જે લોકો છે તે આ કાયદાને લઈ અને રજૂઆત કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવે છે અને ઠેર ઠેર રસ્તા ઉપર બ્લોક કરી દેવામાં આવે છે. સિદ્ધિ, બિલકુલ ગૌતમ, જણાવશો કે સવારથી જે પ્રમાણે બસ પર એટેક કરવામાં આવ્યો છે, કેટલી બસોને નુકસાન થયું છે, ખાસ કરીને જે રૂટ બંધ કરવામાં આવ્યા છે, કયા કયા રૂટ બંધ રહેશે અને કેટલા સમય સુધી બંધ રહેશે? ચોક્કસ જણાવી દો તો મહત્વની વાત એ છે કે જે રીતે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે જે રીતે સારંગપુર ખાતેના જે તમામ વિસ્તાર છે એટલે ખાસ કરીને કે રેલવે સ્ટેશન છે એટલે અમદાવાદ શહેરમાંથી કોઈ પણ સ્થળે જે રેલવે સ્ટેશન આવતા જે રસ્તા છે તેને લઈ અને જે સારંગપુર તરફનો જે રેલવે સ્ટેશન છે, કાલુપુર રેલવે સ્ટેશન, તેના તમામ જે એસટીના રૂટો છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. રેલવે માટે જે લોકો મુસાફરી કરવા માટે એમને પણ હાલાકીનો સામનો ભોગવવો પડ્યો છે. કારણ કે તમામ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, જે રીતે સારંગપુરનું જે બસ સ્ટેશન છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, તાળાબંધી કરી દેવામાં આવી છે. તમામ જે BRTSની બસો હોય કે MTSની બસો હોય, તમામ જે સાથે જે અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસનું જે બસ ટર્મિનલ સ્ટેશન છે તે પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે સારંગપુર દરવાજા પાસેનું જે BRTS બસ સ્ટેશન છે તેને પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 15 જેટલી જે બસો છે તેને હવા કાઢી દેવામાં આવી છે. અને આ રીતે રસ્તા રોકો આંદોલન દ્વારા પણ આ જે વિરોધ છે તે વ્યક્ત કરી દેવામાં આવે છે. અને ખાસ કરીને જે ખાનગી વાહનોની વાત કરવામાં આવે તો ખાનગી વાહનો દ્વારા એટલે કે રિક્ષા છે, તમામ જે ટ્રાન્સપોર્ટેશનના સાધનો છે તેને પણ રોકવામાં આવી રહ્યા છે અને તમામ જે સાધનો છે તેને રોકી અને આ જે વિરોધ છે તે વ્યક્ત કરવાની તજવીજ છે તે દલિતો દ્વારા કરવામાં આવી રહી છે. સિદ્ધિ, બિલકુલ ગૌતમ, ખાસ કરીને વાત કરવામાં આવે તો દલિતો જે એસટી એસસીએ નિર્ણય 20 માર્ચે જે બહાર પાડ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા તેનો વિરોધ કરી રહ્યા છે. જણાવશો કે દલિતોની માંગણીઓ શું છે આ નિર્ણયને લઈને? જણાવી દઉં કે અગાઉ છે તે જિજ્ઞેશ મેવાણી છે તે સારંગપુર ખાતે જે આંબેડકરનું સ્ટેચ્યુ છે, હું મારા કેમેરામેન અજયને કહીશ કે તેમણે દ્રશ્યો બતાવે કે આ જે રીતે આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં પુષ્પહાર કર્યો હતો અને ક્યાંક મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને જે રીતે જે એસટી એક્ટમાં જે વિરોધ જે વાત છે રજૂ કરાઈ છે તેને લઈ અને જે કાયદાને જે ચુસ્ત ઉલ્લંઘન જે પાલન કરવાની વાત છે તેને લઈ અને જે દલિતો છે તે વિરોધ કરવામાં આવી રહ્યા છે. આવનારા જે 14 એપ્રિલ એટલે કે આંબેડકર જન્મજયંતિ આવી રહી છે અને જો આ કાયદા દ્વારા કોઈ પણ પ્રકારના જો નિર્ણય લેવામાં ના આવે તો
ક્યાંક ને ક્યાંક જે દલિત આગેવાન કહી શકાય, દલિત ધારાસભ્ય કહી શકાય એવા જિજ્ઞેશ મેવાણી દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ એક્ટમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એટલે કોઈ પણ આંબેડકરના સ્ટેચ્યુ 14 એપ્રિલ એટલે કે આંબેડકર જયંતિના દિવસે જે સ્ટેચ્યુ છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે તમામ જે લોકો છે જે પુષ્પહાર કરવા માટે આવતા હોય છે 14 એપ્રિલના કારણે તે તમામ લોકોને પુષ્પહાર કરવા નહીં દેવાની પણ જે માંગ છે તે ઉચ્ચારી છે. જ્યાં સુધી જે રીતે આ જે કાયદાની અંદર જે સુધારા કરવામાં ના આવે, જે ફેરબદલ ના કરવામાં આવે ત્યાં સુધી જે તે તમામ જે દલિત જે ભાજપની સરકાર છે તે કોઈ પણ વ્યક્તિઓને આંબેડકરના સ્ટેચ્યુ પાસે પહોંચવા નહીં દેવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારી છે. અને આ સાથે વિરોધ વ્યક્ત છે તે યથાવત રાખવાની પણ માંગ ઉચ્ચારાય છે. સિદ્ધિ બિલકુલ ગૌતમ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.